આપણે આગળ પાઠ 4 ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ તેને લખીને ઉપરી છેલ્લે ભગવદ કરી શું કહે છે કે તમે રાક્ષસો કરતા પણ વધારે પુરુષ છો એની બે સાબિતી આપે છે તે જોઈએ નિશાચરા નિશાચર નિશાચર એટલે રાક્ષસ નિશા એટલે રાત્રિ અને ચર એટલે પન્ના અત્યારના જમાનામાં માણસો બધા રાત્રે પણ દિવસ હોય એ રીતે નોકરી ધંધો કરતા હોય વ્યવસાય કરતા હોય અવર જવર કરતા હોય ફરવા જતા હોય પરંતુ પ્રાચીન સમયમાં રાક્ષસો જ માત્ર રાત્રિએ ફરવા માટે નીકળતા એટલે એના માટે શબ્દ વપરાયો છે નિશાચરા નિશાચરા રાક્ષસો કયા બે કામ નથી કરતા તો કે જતુપુરી જતુપુરી એટલે લાક્ષાગૃહ લાક્ષાગૃહ આપ સૌએ જોયું હશે કે જતુનો અર્થ થાય લાભ લાક્ષાગૃહ ગુરુ એટલે ઘર અને લાક્ષ એટલે લાભ લાભ એ શું છે તો તમને આમ અંદાજ નહીં આવે પણ એક વસ્તુને ચોંટાડવા માટે સીલ કરવા માટે લાખનો ઉપયોગ થાય છે તમે જે બોર્ડના પેપર આપો એની અંદર એને પેકેટમાં સીલ કરી અને ઉપર લાખ લગાડવામાં આવે છે હજુ અંદાજ ન આવે તો તમને બીજું એક ઉદાહરણ આપું કે આપ સૌએ થ્રી ઇડિયટ્સ આમિર ખાનનું પિક્ચર જોયું હશે જેમાં જે પેપર ઓફિસમાંથી કાઢવા માટે જાય છે ત્રણેય મિત્રો ત્યારે પેપર કાઢી અને પાછું પેપરને પેક કરે છે અને એ પેકેટને ઉપર જે ધાતુ લગાડે છે એ છે લાખ એ લાખ એટલે લાક્ષાગૃહ સેના ઘર શેનું ઘર બનેલું હોય છે લાખનું આખું ઘર બનેલું હોય આપણે અત્યારે ઈંટ ચૂના પથ્થરનું ઘર બનાવીએ ને એ રીતે એ આખું ઘર આખો મહેલ પાંડવોનો શેનો બનેલો હોય છે પાંડવો જે મર્યાદા હોય છે એનો આખી આખો મહેલ લાખથી બનેલો હોય છે તો લાખ શું કરે ઝડપથી સળગી જાય એટલે કૌરવો એને મારવા માટે એના ભાઈઓ જ્યાં પાંડવો રહેતા હોય છે એ આખા મહેલને બહારથી પાડી નાખે છે એટલે એને એમ કહેવા પાંડવો પણ પડી જશે એટલે ભગવત પછી એને યાદ અપાવે છે કે નિશાચરામાં રાક્ષસો ચતુર્ગૃહીય સુતતા લાક્ષાગૃહમાં સુતેલા પ્રાત્રો ભાઈઓને ન જરૂરતા ન સરદાર પાડતા નથી રાક્ષસો લાક્ષાગૃહમાં સુતેલા ભાઈઓને પાડી નાખતા નથી અને બીજી કઈ યાદ અપાવે છે તો કે રાક્ષસો જે એમ બીજું કામ નથી કરતા જે તમે મનુષ્ય તરીકે કરેલું છે નિશાચરા રાક્ષસો ન સ્પૃશંતી સ્પર્શતા નથી ટચ કરતા નથી અડકતા નથી રાક્ષસો સ્પર્શ કરતા નથી કોને સ્પર્શ કરતા નથી તો કે ભ્રાતૃની પત્ની ભાઈની પત્નીને પાપીને પાપીને સ્પર્શતા નથી કેવી રીતે શિરસી એટલે માથેથી આપણને દ્રૌપદીનો ચિરારાનો આખ્યાનો પ્રસંગ ખ્યાલ જ છે કે જેમાં દુશાસન દ્રૌપદીને જેની ભાભી થાય છે મોટા ભાઈની પત્ની છે એટલે ભાભી તો માં સમાન હોય તો આ દુશાસન જેનો દેર હોય છે એ દ્રૌપદીને વાળ પકડી અને આ કૌરવોની સભામાં લાવે છે એટલે એને યાદ અપાવે છે કે રાક્ષસો ભાઈની પત્નીને તે પ્રમાણે વાળથી માથેથી સ્પર્શતા નથી અહીંયા રાક્ષસો કરતા માણસો છે એ પ્રથમ કૃત્યો કરે છે નિમ્ન કક્ષાના કૃત્યો કરે છે એ પણ એને યાદ અપાવે છે તો એ આપણે જોઈ લઈએ રાક્ષસો લાક્ષાગૃહમાં સુતેલા ભાઈઓને સળગાવતા નથી બાળતા નથી અને રાક્ષસો ભાઈની પત્નીને પણ માથેથી બાળથી તે રીતે સ્પર્શતા નથી દુર્યોધન ગુસ્સે થઈ જાય છે કેમ કે એને એની પેલી બાબતો કહી એને આને બી કોઈ કહ્યા ખરું ખરેખર હોવા તો દૂત પ્રાપ્ત દૂત તરીકે આવેલું છે તું ખરેખર દૂત તરીકે આવેલું છે એટલે માત્ર દૂત તરીકેનું જ કામ કરો માત્ર સંદેશ આપીને તું જતો રહે બીજું કાંઈ તારે બોલવાની વધારે જરૂર નથી ખરું ખરેખર તું દૂત તરીકે આવેલું છે તો આમ ના યુદ્ધાર્થમાં આવતા તું યુદ્ધ માટે
ભગવાન શ્રી કૃષ્ણએ જે સંદેશ આપ્યો છે તે
તે સંદેશ આપણે જોવાનો છે, બહુ અગત્યની બાબતો છે અને આપણે યાદ રાખીશું, સમજીશું અને સમજી અને પછી જ્યારે પરીક્ષામાં પ્રેઝન્ટ કરવાનું હોય ત્યારે કરીશું. ધન્યવાદ.